કેમ છો બાળ મિત્રો, મજામાં? આજે આપણે ધોરણ 4માં વિષય ગણિત ગમત ભણીએ. તો ચાલો દરેક મિત્રો ગણિત ગમતની સ્વાપોથી કાઢશે. આજે આપણે ચેપ્ટર 2માં પ્રશ્ન નંબર 10 પર આવ્યા છીએ, સરવાળા કરો. તો ચાલો દરેક મિત્રો ચેપ્ટર નંબર 10 પર આવે, સરવાળા કરો. ચાલો આવો દરેક મિત્રો. આવ્યા દરેક મિત્રો ચેપ્ટર નંબર 10, સોરી, પ્રશ્ન નંબર 10 પર, સરવાળા કરો. પેજ નંબર છે 23, સ્વાપોથીમાં પેજ નંબર 23, પ્રશ્ન નંબર 10 પર આવો, સરવાળા કરો. ચાલો, અહીંયા આપણને સેન્ટીમીટર, મીટર, મીટર અને સેન્ટીમીટરના દાખલાઓ આપેલા છે, જેને આપણે સરવાળો કરવાનો છે. ઓકે મિત્રો, ચાલો કરીએ શરૂઆત. 30 સેન્ટીમીટર વત્તા 40 સેન્ટીમીટર. ચાલો, 0 0 0, 3 ને 4 4 5 6 7, કેટલા સેન્ટીમીટર થયા? 70 સેમી. ચાલો, આ રીતે કરવાના છે દાખલા. ચાલો, જાતે આવડે તો જાતે કરો, ના આવડે એ મારામાંથી જોઈને કરે. ચાલો, 5 ને 8 કેટલા થાય? 8. 9 10 11 12 13, 13નો તગડો, વધી પડી 1. 5 ને 1 6 7 8, કેટલા થયા? 83 સેમી. કરો છો ને? ચાલો, 9 9 ને 2 11 11નો એકડો, વધી પડી 1. 6 ને 1 7 8 9, કેટલા સેન્ટીમીટર થયા? તો કે 91 સેમી. આવડે છે આ રીતે? ચાલો, 7 47 સેમી વત્તા 43 સેમી 47 7 8 9 10 10નું 16, વધી પડી 1. 4 ને 4 8 8 ને 1 9, 90 સેમી. ચાલો લખો જોઈએ. લખો છો ને દરેક? સરસ. ચાલો આગળ આવીએ. સી 50 સેમી મીટર વત્તા 60 મીટર. 0 0 0, 5 ને 6 11, 110 મીટર. ચાલો, 7માં 5 ઉમેરો. 7 8 9 10 11 12, 12નો બગડો, વધી પડી 1. 3 ને 1 4, 4 ને 4 8, 1 ને 1 2, કેટલા મીટર થયા? 282 મીટર. ચાલો, 7 નંબર, 89 મીટર વત્તા 34 મીટર. 9 10 11 12 13, 13નો તગડો, વધી પડી 1. 8 9 10 11 12, 8 9 10 11 12, 12નો 12, કેટલા મીટર થયા? તો કે 123 મીટર. સમજાય છે? ખ્યાલ આવે છે દરેકને? કરો છો ને બધા? ચાલો, સરસ. 8 નંબર, 174 મીટર વત્તા 163 મીટર. ચાલો, 4 5 6 7. ચાલો, 7માં 6 ઉમેરો, કેટલા થાય? 7 પછી 6 7, 8 9 10 11 12 13, 13નો તગડો, વધી પડી 1 1 2 3, કેટલા મીટર થયા? 337 મીટર. લખો છો બધા મારી સાથે? સરસ. ચાલો આગળ, હવે છે મીટર અને સેમી બંને. ઓકે, ચાલો કરીએ. 0 0
ઝીરો, છ ને ત્રણ છ, સાત આઠ નવ, નવ છ ને બે છ, સાત આઠ. ચાલો પાંચમાં ચાર ઉમેરો કેટલા થાય, પાંચ ને ચાર નવ, તો અઠ્ઠાણું મીટર નેવું સેમી. જવાબ શું થયો આનો? અઠ્ઠાણું મીટર નેવું સેમી. ચાલો દસમો દાખલો. ત્રણમાં ચાર ઉમેરો. ચાલો ચાર પાંચ છ સાત, હવે છે આઠમાં છ ઉમેરવાના, તો આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ, ચૌદના ચૌદ બેઠા અહીંયા લખવાના નહીં, ચૌદનો ચોગડો અને એક વધી છે એ આપણે શેમાં જવા દેવાની? મીટરમાં. શેમાં જવા દેવાની? મીટરમાં. અને એમાં ગણવાની છે આઠને એક નવ, નવને બે અગિયાર, અગિયારનો એકડો વધી પડી એક, ત્રણને એક ચાર, ચારને પાંચ નવ. કેટલા આવ્યો જવાબ? એકાણું મીટર સુડતાલીસ સેમી. કેટલો આવ્યો? એકાણું મીટર સુડતાલીસ સેન્ટીમીટર. સમજ પડે છે દરેકને? ખ્યાલ આવે છે ને? સરસ. ચાલો આગળ જોઈએ. દાખલા નંબર અગિયાર. પંચ્યાસી મીટર વત્તા ઓગણત્રીસ મીટર પંચાવન સેમી. ચાલો ઝીરોમાં પાંચ ઉમેરીએ તો પાંચ, ઝીરોમાં પાંચ ઉમેરીએ તો પાંચ. ચાલો પાંચને ચાર, નવને પાંચ, નવ દસ અગિયાર બાર તેર ચૌદ, ચૌદનો ચોગડો વધી પડી એક, આઠને એક નવ, નવને બે અગિયાર. કેટલો આવ્યા? એકસો ચૌદ મીટર પંચાવન સેમી. ખ્યાલ આવ્યો દરેકને? સમજ પડી? ચાલો બારમું. મીટર અને સેમી. એકસો પિસ્તાલીસ મીટર સાહીઠ સેમી, એકસો સાત મીટર ઝીરો ઝીરો સેમી, ઝીરો ઝીરો ઝીરો. છમાં ઝીરો ઉમેરીએ તો છના છ, પાંચને સાત, સાત આઠ નવ દસ અગિયાર બાર, બારનો બગડો વધી પડી એક, ચારને એક પાંચ, એકને એક બે. કેટલા આવ્યા? બસો બાવન મીટર સાહીઠ સેમી. ચાલો દરેકને ખ્યાલ આવ્યો? સમજ પડી? સરસ. ચાલો હવે આપણે કરીએ પ્રશ્ન નંબર અગિયાર. બાદબાકી કરો. ચાલો દરેક મિત્રોનું ઉપરનું લખાઈ ગયું. ચાલો હવે પ્રશ્ન નંબર બાર અગિયાર પર આવીએ. બાદબાકી કરો. ચુંમોતેર સેમી માઇનસ ચાલીસ સેમી. ચાલો ચારમાંથી ઝીરો જાય તો કેટલા વધે? ચાર. અને સાતમાંથી ચાર જાય તો પાંચ, છ સાત કેટલા વધ્યા? ત્રણ. તો કેટલા સેન્ટીમીટર આવશે જવાબ? ચોત્રીસ સેમી. ચાલો બ્યાસી સેમીમાંથી સત્તાવન સેમીને બાદ કરવાના છે. ચાલો બેમાંથી સાત બાદ કરો. બે તો બેમાંથી સાત બાદ થાય તો કે ના, નાની સંખ્યામાંથી મોટી સંખ્યા બાદ થાય નહીં. તો આપણે શું કરવું પડે? તો કે દસકો લેવો પડે. શું કરવું પડશે? દસકો. ચાલો દસકો લઈએ તો દસને બે બાર, અને બાજુમાંથી એક ઓછો કરીએ એટલે કેટલા વધે? સાત. શું કરવાનું? આપણે બાજુમાંથી આપણે એક સંખ્યા માગવાની, એટલે બાજુમાંથી આપણે એક દસ માગીએ તો દસ, અને આપણી પાસે બે તો હોતા એટલે દસને બે બાર, એટલે અહીંયાથી એક સંખ્યા શું થઈ જાય? ઓછી થઈ જાય. ચાલો બારમાંથી સાત જાય તો આઠ નવ દસ અગિયાર બાર, કેટલા વધ્યા? ત્રણને બે પાંચ, અને સાતમાંથી પાંચ જાય તો કેટલા વધે? તો કે બે. તો જવાબ કેટલો આવ્યો? પચીસ સેમી. સમજ પડી? ખ્યાલ આવ્યો દરેકને? ચાલો પંચાણું માઇનસ આડત્રીસ સેમી. પાંચમાંથી આઠ બાદ થાય તો કે ના, શું લેવાનો છે? તો કે દસકો. ચાલો કેટલા લઈએ? દસને પાંચ પંદર, બાજુમાંથી એક ઓછું થાય એટલે કેટલા વધે? આઠ. પંદરમાંથી આઠ જાય તો નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર,
એટલા વહી ગયા 3 ને 3 6 ને 1 7, અને 8માંથી 3 જાય તો 4 5 6 7 8, કેટલા વહી ગયા 3 ને 2 5, કેટલા સેન્ટીમીટર આવશે તો કે 57 સેન્ટીમીટર. ખ્યાલ આવે છે દરેકને, સમજ પડે છે? ચાલો, 66 સેમી માઇનસ 27 સેમી, 6માંથી 7 બાદ થાય તો કે ના. શું લેવાનું? 10 ને 6 16, બાજુમાં 1 ઓછો કરીએ તો કેટલા વધશે તો કે 5. 16માંથી 7 જાય તો કેટલા વધે તો કે 9, અને 5માંથી 2 જાય તો 3. કેટલા સેન્ટીમીટર આવ્યા? 39 સેન્ટીમીટર. લખો છો ને દરેક મારી સાથે? લખો છો? ચાલો, 58 માઇનસ 29 મીટર, 8માંથી 9 બાદ થાય તો કે ના. શું લેવાનો છે? 10 કો. ચાલો, કેટલા આવે? 18, બાજુમાંથી 1 ઓછો કરીએ એટલે 4. 18માંથી 9 જાય તો કેટલા વધે તો કે 9 9 2 18, એટલે 18માંથી 9 જાય તો કેટલા વધે? 9. 5 4માંથી 2 જાય તો 2. જવાબ કેટલો આવ્યો? 29 મીટર. ચાલો, 47 માઇનસ 38 મીટર, 7માંથી 8 ન જાય. શું લેવાનો? 10 કો. કેટલા મૂકું ઉપર તો કે 17. બાજુમાંથી ઓછો કરું તો 3. 17માંથી 8 જાય તો 9 10 11 12 13 14 15 16 17, કેટલા વધ્યા તો કે 9. 3માંથી 3 જાય તો 0. કેટલા આવ્યા? 9 મીટર. ચાલો, 190 મીટર માઇનસ 85 મીટર. ચાલો, 0માંથી 5 ન જાય. શું લેવાનો? 10 કો. 10 જ રાખવાના. 0માં 10માં 0 ઉમેરે તો 10, બાજુમાં 1 ઓછો કરીએ એટલે 8. 10માંથી 5 જાય તો 5. 8માંથી 8 જાય તો 0. 1 ના 1, કેટલો જવાબ આવ્યો? 105 મીટર. ચાલો, 272 માઇનસ 198 મીટર, 2માંથી 8 ન જાય. શું કરવાનો? 10 કો. 10 ને 2 12, બાજુમાંથી 1 ઓછો થાય એટલે કેટલા વધે? 6. 12માંથી 8 જાય તો કેટલા વધે? 9 10 11 12, કેટલા વધ્યા? 4. 6માંથી 9 ન જાય તો ફરી પાછા શું લેવાનું એની ઉપર? 10 કો. કેટલા મૂકવાના? 16. બાજુમાં 1 ઓછો કરીએ એટલે 1. 16માંથી 9 જાય તો 10 11 12 13 14 15 16, 6 ને 1 7, અને 1માંથી 1 જાય તો 0. કેટલા આવ્યા? 74 મીટર. સમજ પડી? આમાં મેં ડબલ દસકા કર્યા છે. શું કર્યું? 7 ને 6 ને 6 લેગા. 6માંથી 9 ન જાય એટલે ફરી પાછો મેં 10 કો લીધો, બાજુમાંથી ગુચીનું માંગ્યો 1, એટલે કેટલા થાય? 10 ને 6 16, અને આમાંથી 1 ઓછો કર્યો. ખ્યાલ આવ્યો? ચાલો, નીચે આવીએ. મીટર અને સેન્ટીમીટરના દાખલા છે. ચાલો, 6માંથી 9 જાય તો કે ના. શું લેવાનો છે? 10 કો. 16, બાજુમાં 1 ઓછો કરીએ એટલે 2. 16માંથી 9 જાય તો 10 11 12 13 14 15 16, કેટલા વધ્યા? 6 ને 1 7, 2માંથી 1 જાય તો 1. 1માંથી 7 જાય તો કે ના. ફરી પાછો શું લેવાનું? 10 કો. 10 ને 1 11, બાજુમાંથી 1 ઓછો કરી એટલે શું થાય તો કે 6. 11માંથી 7 જાય તો 8 9 10 11, કેટલા વધ્યા? 4. 6માંથી 4 જાય તો 2. આવડશે આવા દાખલા? જાતે આપું 3 કરવા માટે? આ 3 દાખલા જાતે કરશો તમે લોકો બધા? તો ચાલો, આ 3 દાખલા હું તમને હોમવર્કમાં આપું છું. માત્ર 3 જ આપ્યા છે, વધારે નથી આપ્યા. જાતે કરો. જેને અહીં આવડે તો હું લાઈવ લેક્ચરમાં તમને ફરી પાછા એકવાર કરાવડાવીશ. ઓકે, ચાલો. અહીંયા સુધીનું તમારે કમ્પ્લીટ કરવાનું છે. ચેપ્ટર 10 સોરી, પ્રશ્ન 10 અને પ્રશ્ન નંબર 11 સુધી પૂર્ણ કરજો. આ 3 દાખલા જાતે કરવા આપું છું તો જાતે કરજો. ઓકે મિત્રો, ચાલો. જય શ્રી કૃષ્ણ.